કામરેજ તાલુકાના કોસમાળા ગામમાં ખેડૂતો દ્વારા પોતાના ઉભા પાક ઉપર બુલડોઝર ફેરવવાના મામલે ખેડૂતો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તથા રેલવે સહિતના અન્ય લાગતા વળગતા અધિકારી દ્વારા ભ્રષ્ટાચાર કરાઈ રહ્યાનો આરોપ લગાડવામાં આવી રહ્યો હતો કામરેજ તાલુકાના મોટા ભાગના ગામડાઓના ખેડૂતોના ખેતરમાંથી રેલવે લાઇનો જવાની હોય જેને લઈને ગત રોજથી રેલવે લાઇનની કામગીરી માટે ખેડૂતો દ્વારા વિરોધ ઉગ્ર બની રહ્યો છે અને ખેડૂતોના ઉભા પાક ઉપર ગત રોજ બુલડોઝર ફેરવી દેવામાં આવતા આજ રોજ કોસમાડા ગામના ખેડૂતો દ્વારા નહેર પાસે આવેલ ખેતરોમાં ચાલી રહેલા કામોને બંધ કરવામાં આવે તેવી માંગ સાથે સવારથી જ ધરણા પર બેસી ગયા હતા જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલભાઈ પટેલ સાથે અન્ય ખેડૂતો દ્વારા આ મામલે કલેક્ટર કચેરી પહોંચી આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તથા એક જ વિસ્તારમાંથી પસાર થનાર અલગ અલગ પ્રોજેક્ટના જમીન સંપાદિત વળતરમાં મોટો તફાવત હોવાનું માલુમ પડ્યું હતું આ સાથે જ ખેડૂતોનો ઉભો પાક માટે જો દિવસ સુધીનો સમય અધિકારીઓ દ્વારા આપવામાં આવે તો ભોગવવાનો વારો નહીં આવે જોકે આવેદનપત્ર આપવા ખેડૂત આવનાર ખેડૂતો દ્વારા અધિકારીઓને ભ્રષ્ટાચાર આચરતા હોવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો હતો અધિકારીઓ જો હુકમી કરી રહ્યાની ફરિયાદો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી સુરત જિલ્લામાંથી રેલવે લાઇન પસાર થવાની છે ઉધનાથી ઉમરા ગામને ડાયવર્ટ કરવાના હેતુ સાથે પ્રથમ સર્વે કામગીરી કરવામાં આવી હતી જેમાં કામરેજ તાલુકાના ખેડૂતોની જમીનો સંપાદિત થનાર છે જો કે ખેડૂતોની માંગ નેવી મૂકી રેલવે વિભાગ દ્વારા હવે જો હુકમી કરાઈ રહ્યાનો આક્ષેપ ખેડૂતો લગાવી રહ્યા છે જોકે હાલ તો ખેડૂતોના ખેતરોમાં જ્યાં કામગીરી ચાલી રહી છે ત્યાં આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો ભૂષણ સનતકુમાર દેસાઈ ભારત વર્ષનો ખેડૂત છું ગામ અહીં સીધો સીધો પ્રશ્ન રેલવે છે રેલવે અધિકારીને ના અધિકારી શ્રીધર તથા આશિષ બસેરા અને અન્ય ટીમોને અને બીજો સવાલ જાય છે અહીંના લેન્ડ એક્વિઝિશન કરપ્ટ ઓફિસર હું સીધો સીધો આરોપ કરું છું એમને જ્યારે એક જ અધિકારી બે મૂલ્યાંક જમીન સેમ ગામની જમીનનું બે મૂલ્યાંકન વળતર કરે તો તે કેટલા હદે વ્યાજબી છે એ ખેડૂતનું દુઃખ છે અહીંયા સીધે સીધો અહીંયા સરકારને ખેડૂતોનો તાલમેલ ડિસ્ટર્બ આ અધિકારીઓએ કર્યો છે જેનો સીધો સીધો ગેરલાભ આજે ગઈકાલે ઉઠાવવામાં આવ્યો માનવતાનો ઉત્કૃષ્ટ દહનનો ઉદાહરણનો મોટો ઉદાહરણ પાડવામાં આવ્યું બુલડોઝર લાવી બહારના તત્વોને લાવી રેલવે અધિકારીઓ આવ્યા અને ઊભો પાક જે દસ જ દિવસમાં શે ચલથાણ સુગરનું ક્રશિંગ હતું અને તેને ક્રશ કરી દેવામાં આવ્યું ખેડૂતોની આજી સાંભળવામાં નહીં આવી સુપ્રીમ કોર્ટે જ્યારે ટ્વેન્ટી જી હેઠળનો હુકમ કર્યો હતો ટ્વેન્ટી જી હેઠળનો એવોર્ડ ડિક્લેર કરવાનો હતો ત્યારે આ જમીન સંપાદન અધિકારી અહીંના મૈત્રા સાહેબે એ એ મૂલ્યાંકનને યોગ્ય વળતર નથી આપ્યું રિલાયન્સના મૂલ્યાંકન અધિકારીઓ જ્યારે પંદર હજાર પ્રમાણે કુસ્માનાને ચૂકવવામાં રકમ આવ્યું છે તો પણ આ અધિકારીએ આ વેલ્યુને ડીએફસીસીમાં પચીસ મૂકવામાં આવ્યું એમને રિક્વેસ્ટ કરવામાં આવી કે અમે હજુ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરીએ છીએ માનીએ અમને ફક્ત સાતથી દસ દિવસનો મોતલ આપો અને પછી તમારે જે કાર્યવાહી કરવી હોય તે કરો પણ તેઓ તાબે ન થયા અને આ બધું નુકસાન કર્યું આ જ કામમાં કોસમારા ચરણ ટ્રસ્ટની મોટામાં મોટી જગ્યા છે તેમાં પણ હાઈકોર્ટથી ચુકાદો થયો છે પાંચ જણની કમિટી નિમણૂક કરવામાં આવી છે તો પણ તેનું એક્વિઝિશન તેનો એવોર્ડ અમને આપતો નથી અને તે ટ્રેઝરમાં મૂકવામાં આવ્યો બુલેટ ટ્રેન સંપાદનનું જે એવોર્ડ છે તે પણ પાંચ જણની કમિટીને નહીં આપવામાં આવ્યો અને અમારે અમારે સમજવું શું જ્યાં એવોર્ડ લેવા માંગીએ છીએ ત્યાં આપતા નથી અને જ્યાં અહીંયા વાંધો છે ત્યાં અધિકારી આ કરે સીધો સીધો પ્રશ્ન અહીંયા લેન્ડ એક્વિઝિશન ઓફિસર મૈત્રા સાહેબને સીધો છે